સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તાલુકામાં બપોર પછી વાતાવરણનો પલટો આવતા વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર શહેરના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો હતો, જ્યારે પ્રાંતિજ તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાથી ખેડૂતોના પાકને જીવનદાન મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. છેલ્લા કેટલાય દિવસના વિરામ બાદ સતત ચાર દિવસથી ખેતીલાયક વરસાદ પડવાથી ખેડૂતોનો પાક ફરીથી સજીવ થઈ ઉઠ્યો હતો. બિંદેશ માંડલિયા સાથે રિંકલ પટની, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવતા રાજસ્થાનની મોટરસાયકલ ચોરી કરતી ગેંગના 5 ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. સાબરકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં બાઇક ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ચોરીના ગુનાને નેસ્તનાબૂદ કરવા તથા ચોરીના આરોપીને પકડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે હિંમતનગરમાં પોલીસ સ્ટાફ સાથે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ જણાતા રાજસ્થાનથી આવતા 5 ઈસમોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. સઘન પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ 5 ઈસમો રાજસ્થાની ગેંગના છે અને મોટરસાયકલની ચોરી આંતરરાજ્યમાંથી કરીને ફરાર થઈ જાય છે. રાજસ્થાની ગેંગના હોવાનું માલુમ પડતા 5 ઈસમોની ધરપકડ કરીને સઘન પૂછપરછ કરતા તેઓએ 15 બાઇક ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે 15 ગુનાઓનો ભેદ ઉકેલી રૂપિયા 4,77,000 નો મુદ્દામાલ રિકવર કર્યો હતો, જે પૈકી પોલીસે જિલ્લાના 9 ગુનામાં થયેલ 15 ચોરીની બાઇક પણ કબજે લીધી હતી. જિલ્લાના વડાલી, ચીઠોડા, હિંમતનગર અને પ્રાંતિજ વિસ્તારમાં ચોરી થયેલી બાઇકોને ઝડપી પાડવામાં આવી હતી. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં સતત 4 દિવસથી કોરોનાના કેસમાં વધારો થતા લોકોમાં ભય જોવા મળ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં તારીખ 7-8-2020 ના રોજ સાંજે 5 વાગ્યાથી તારીખ 8-8-2020 ના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 8 કેસ સામે આવ્યા છે. હિંમતનગર તાલુકામાં 5, વડાલી તાલુકામાં 1 અને પ્રાંતિજ તાલુકામાં 2 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 512 કેસ નોંધાયા છે. જિલ્લામાં 382 દર્દીઓ કોરોના મુક્ત થયા છે, જ્યારે 7 દર્દીઓના દુઃખદ અવસાન થયા છે. 123 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સુરેશ થોરી સાથે હિમાલી ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર.